ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હેપી ન્યૂ યર બધાને. બાળકો કેમ છો? બધા મજામાં ને? ચાલો આપણે હવે આ નવું સત્ર ચાલુ આજથી કરવાનું છે. અત્યાર સુધી આપણે ઓનલાઈન જે તમારા વિડીયો બંધ હતા, તો હવે આજથી આપણે શરૂઆત કરીએ છીએ નવા સત્રનું. તો આપણે ગણિત જો પાઠ્યપુસ્તક ધોરણ 4 એમાં 7 પાઠ હતા, તે આપણે ભણ્યા ઓનલાઈન, અને એમની એક્ઝામ પણ તમે આપી અને સરસ મજાના પેપર પણ લખ્યા હતા. એટલે એવી રીતે હવે આ વર્ષે નવું સત્રથી પણ આપણે 8 પાઠથી ચાલુ કરીએ છીએ. તો બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. ચાલો આપણે હવે પાઠ છે 8મો, ગાડું અને પૈડા, જો એમાં સમજીએ. પાઠ્યપુસ્તક તમારી પાસે છે આવું, એમાં જો આ ગાડું છે અને એમાં પૈડા છે અલગ અલગ. ગોળ પૈડા કોને કોને હોય છે? જો એ ટ્રેક્ટર છે, બસમાં પણ પૈડા હોય, પછી ગાડી છે, અને રેકડી હોય શાક બકાલાની, પછી સાયકલ, એમાં બધામાં પણ પૈડાનો ઉપયોગ થાય છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો જે પૈડું જો અહીંયા પણ છે, બધી ગોળ પૈડું ફેરવે છે સાયકલનું. પછી ચાકડો કુંભારનો હોય ને, એમાં પણ ગોળ પૈડાનો ઉપયોગ થાય છે. તમે તમારી આજુબાજુ ઘણી બધી ગોળ વસ્તુઓ જોઈ હશે, અને તમારી નોટબુકમાં કેટલીક વસ્તુઓની યાદી પણ બનાવી. તમે આવી રીતે યાદી બનાવજો તમારી નોટ. આપણી ગણિતની નોટ છે એમાં હવે 8મા પાઠથી આપણે શરૂઆત કરવાની છે, નોટમાં પણ અને પાઠ્યપુસ્તકમાં. જો અહીંયા ગોળ જે બંગડી છે, ચિત્રમાં તમે જોઈ શકો છો, આ બંગડી છે, મમ્મીની કાચની બંગડીઓ છે ને. જો અહીંયા આખું બેંગલ્સ બોક્સ છે, બેંગલ બોક્સ હોય ને, તો એમાં કેટલી બધી ઘણી બધી બંગડીઓ છે. હવે મમ્મી છે એ દુકાને જાય છે બંગડી લેવા માટે, પછી આ બંગડી પહેરી શકાતી નથી, આ ખૂબ જ નાની છે. અમુક જે આપણી સાઇઝ હોય નાની મોટી જે લેડીઝની, એ પ્રમાણે જ બંગડીઓ અહીંયા આપણે લેવી જોઈએ, તો જ પૂરી થાય ને, એકબીજાની બીજાને થાય નહીં. હનુમાન કહો આમ જ બંગડી કઈ તમારી માપની છે. જો તમે નાની બાળકી છે તો એને આ બંગડી થાય છે, મોટી બાળકી હોય તો આ, અને મમ્મીને આ બંગડી થઈ શકે. એક હવે જો તારમાંથી બંગડી બનાવવાનું શીખવીએ છીએ, અને એક લાંબો તાર લ્યો અને એમાંથી પછી બંગડી બનાવી, અને પછી બંગડી શું તમારી મમ્મી પહેરી શકે? તો તાર હોય એ રીતના લાંબા તારમાંથી બંગડી આપણે પહેરી શકીએ નહીં. બંગડીનો ઉપયોગ વર્તુળને આકાર દોરવા માટે પણ થઈ શકે છે. આપણે વર્તુળ દોરીએ જ્યારે આપણે આવતું હોય છે દોરવાનું, ત્યારે આપણે બંગડીનો ઉપયોગ કરીને વર્તુળ દોરી શકીએ છીએ. તો એવી ઘણી બધી ગોળ વસ્તુઓ હોય છે. તો કઈ કઈ હોય છે? તો જો એ તમારે લખવાનું છે, એમાં તમારા પાઠ્યપુસ્તકમાં તમે લખી લેજો. સિક્કો હોય ગોળ, એનાથી દોરી શકાય ને. પછી બટનથી દોરી શકાય, વાટકાથી એવી આકૃતિ ગોળ, પછી ડીશ, અને પછી કપ હોય ચાનો, પછી ગ્લાસથી પણ દોરી શકાય, અને ઢાંકણું હોય ગોળ કોઈ પણ વસ્તુનું, અને વીંટી તમારી નાની હોય એનાથી પણ આપણે ગોળ વસ્તુ દોરી શકીએ છીએ. આકૃતિ વર્તુળ દોરવું હોય તો આટલી વસ્તુઓનો ઉપયોગ થઈ શકે. અહીંયા તમારે લખવાનું છે તમારા પાઠ્યપુસ્તકમાં. એવી રીતે હવે જો આમાંથી કઈ વસ્તુ સૌથી નાનું વર્તુળ દોરી શકાય, તો બટન સાવ નાનું હોય ને, અને ડીશ હોય તે સૌથી મોટી હોય છે. તો ડીશ અને બટન અહીંયા લખવાનું. પછી વર્તુળ સાથેની રમત, જો અહીંયા ઘણી કેટલી બધી ઘણી બાળકો બધાય રમત રમે છે. પછી આ બીજી રમત છે, એ પણ એવી રીતે ગોળ રાઉન્ડ કરીને આપણે પણ એવી રીતે રમત રમી શકીએ. જો અહીંયા આપણે રમતા ના વાત, જ્યારે આપણી સ્કૂલ ચાલુ હતી ત્યારે આપણે પણ એવી રીતે ધમણ ધોકો અને મેદાનમાં બધી રમતો રમેલા છીએ, તમને યાદ હશે. એવી રીતે મોટું વર્તુળ દોરી અને બધા બાળકો સાથે રમે છે. પછી અહીંયા આમાંથી કોઈ પણ વર્તુળનું ચિત્ર સરસ છે તે તમે બધાય ચર્ચા કરો. જો અહીંયા જો કેવું બધું સરસ છે મજાનું, એકદમ દોર્યું હોય તમે એમાંથી, પછી તમારે પહેલાં વર્તુળ દોરવાનું, પછી અનુમાન કરવાનું કે મારું ગોળ થયું છે કે આ બાજુવાળાનું, કે એવી રીતે અનુમાન કરવાનું પહેલ છે. જમીન ઉપર ચોકથી પણ તમે ઘરે તમારે વર્તુળ ભાઈ બહેન સાથે દોરીને એવી રીતે રમત રમી શકો છો. તમારી નોટમાં પણ પેન્સિલથી તમે વર્તુળ દોરીને એવી રમત રમી સમજો, એટલે તમને પણ એમાં મજા આવશે. જો અહીંયા હવે ભાઈ બહેન કેટલાક છે તે ચિત્ર જે દોર્યું છે એમાં સૌથી કોણ વધુ શ્રેષ્ઠ બનાવ્યું છે એની એકબીજા જોવે છે. ઓલું કહે છે મારું ચિત્ર સરસ છે, એનો ભાઈ કહે છે કે મારું ચિત્ર સરસ છે. હવે દોરડાની મદદથી પણ જો આ ચિત્ર બનાવ્યું છે એનો ભાઈએ, દોરડું હોય ગોળ, એને આમ ગોળ ગોળ કરીએ, પછી એની માથે પેન્સિલ ફેરવીએ, એટલે એનાથી પણ ગોળ સરસ મજાનું ચિત્ર થઈ શકાય. એ તેણે પોતાની પાતળી દોરી લીધી છે અને પછી એને ગોળ એકદમ વારી અને એની પાછળ માથે પેન્સિલ ફેરવી, એટલે એકદમ સરસ મજાનું ચિત્ર બનાવ્યા છે. જો હવે અહીં જુદા જુદા જૂથમાં વર્તુળ છે ઘણા બધા, તો કયા જૂથે સૌથી નાનું જૂથ બનાવ્યું છે? આગળ જે આપણે જોયું ચિત્રમાં એમાંથી હવે કહેવાનું છે કે બધાથી કયા જૂથનું સૌથી નાનું વર્તુળ હતું. તો એક નંબરનું જૂથ છે એનું સૌથી નાનું છે અહીંયા લખવાનું છે. પછી તેમનું દોરડું કેટલું લાંબુ હતું? તો 2 મિલી. અને શું લાંબા દોરડા વડે મોટું વર્તુળ બની શકે? તો લાંબુ દોરડું હોય તો બની શકે ને, એટલે હા લખવાનું છે. પછી આવું શા માટે છે?
તો એની ત્રિજ્યા વધુ હોય છે, એટલે જો અહીંયા જો ચિત્રમાં જુઓ તમે દોરડાથી એકદમ મોટું વર્તુળ બનાવ્યું છે. પછી સૌથી નાના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? તો સૌથી નાનું છે તો 2 મિનિટની હશે. આવી રીતે પોતાના મિત્રોએ જે માપેલી ત્રિજ્યાની લંબાઈ વિશે તમે એ રીતે અહીંયા ચિત્રમાં જુઓ. અહીં પણ ત્રિજ્યા આપેલી છે, જો આવી રીતે ત્રિજ્યા આને કહેવાય વચ્ચે દોરતું હોય ને. આપણે પરિકરથી હવે દોરતા શીખીશું આવી રીતે આગળ. અનુમાન ત્રિજ્યા દોરવી હોય તો સૌથી લાંબી હોય તો દોરડાથી, અને આપણે નોટમાં દોરવું હોય તો પરિકરનો ઉપયોગ, જો અહીંયા પરિકર છે એનાથી દોરવાનું રહેશે. આપણે પાઠ્યપુસ્તકમાં ગયા ત્રીજા ધોરણમાં પણ એવું ભણી ગયા હતા કે આવું ગોળ વર્તુળ દોર્યું હોય તો પરિકરથી, આપણે તમારા કંપાસમાં પરિકર સાધન આવે છે ને એનાથી પેન્સિલ એમાં રાખી અને આવી રીતે ગોળ એકદમ દોરી શકાય. પછી એની ત્રિજ્યાનું માપ લેવાનું હોય તો એમાં બે આપ્યા છે વર્તુળ, એમાંથી જો તો લીલા રંગની ત્રિજ્યા છે 1 સેમી છે અહીંયા છે ને દોર્યા છે તે વર્તુળ, અને વાદળી રંગની છે ત્રિજ્યા 1.5 સેમી છે. એવી રીતે અહીંયા જે પ્રશ્નનો જવાબ આપ્યા છે એ તમારે જવાબ લખવાના રહેશે. ઉપરથી જે આપણે ભણી ગયા એમાંથી શોધવાનું અને જવાબ ગોતવાના છે. જો અહીંયા તરત જવાબ તમને મળી જશે લખેલા છે. પછી અહીંયા પણ જો હવે અહીંયા ચિત્રમાં એક લીલી અને કાલી બે કીડી છે એ થાંભલા સાથે બાંધેલી છે, અને કાલીનું દોરડું લાંબુ છે અને તેને ઘાસ ખાવા માટે મળશે. તો હવે આમાંથી બે ઈચ્છા અહીંયા દેખાય છે ને ચિત્રમાં, બે બાંધેલી છે કાલી અને લાલી. આ છે કાલી અને આ છે લાલી. બેનું એકનું દોરડું જો ગળેથી બાંધ્યું છે તો એક આનું લાંબુ છે, નાનું એકદમ ટૂંકું ટૂંકું છે, તો હવે ઘાસ ખાવા કોને મળશે? જાજુ તો કાલીને મળે ને, કારણ કે એનું દોરડું લાંબુ છે. એટલે હવે દલજી તો કેટલીક ડિઝાઇનો દોરે, જો ગોળ રાઉન્ડમાંથી પણ આપણે ડિઝાઇન આવી રીતે દોરી શકીએ છીએ. તમે પણ આવી રીતે જો અહીંયા ઝાડ બને છે, પછી રાઉન્ડ, બીજું કોઈ પણ ચિત્ર એવા ગોળ બનાવીને તમે પરિકરમાં જો અહીં પરિકરનો ઉપયોગ કરીને આવું પણ ચિત્ર બનાવી શકો છો તમારી નોટમાં. જારી પરિકર છે, અહીંયાથી પરિકર લઈ હવે આ તો પરિકર ખોલવાનું, પછી માણીદાર ભાગ હોય એ બાજુ કાગળ ઉપર મૂકવાનું, પછી પરિકરને ટોચથી પકડવાનું છે ઉપરથી, અને પછી માણીદાર ભાગ જે હોય હલાવી પેન્સિલથી વર્તુળ એવું, એવી રીતે આપણે આ જો એ બેબી બનાવે છે ને એવી રીતે વર્તુળ આપણે માણીદાર ભાગથી રાખ્યું હોય એ નિશાની એવી રીતે આપણે વર્તુળ દોર્યા હતા. આવી રીતે તમે પણ પરિકરથી દોરતા શીખજો ઘરે. અને અહીંયા પણ દોરવાનું જો આ ખાલી ખાનું છે, આમાં તમારે દોરી લેવાનું છે પરિકરથી આવું ગોળ રાઉન્ડ, એમાં કોઈ પણ ડિઝાઇન પણ તમને કરવી હોય તો તમે કરી શકો છો. એટલે આટલું આજે તમે અહીંયા સુધીનું આજે હું તમને કરાવું છું કે તમે ઘરે પણ તમારું રિવિઝન કરજો. વસ્તુ